नमस्ते विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, आज आपणे मारी नोटबुक में धोरण पांच विषय गणित चैप्टर नंबर नौ खोखा अने रेखाचित्र विषय अभ्यास करीशुं। तो एमां आपणे जोईए तो खोखा अने रेखाचित्र। तो खोखा एटले के आपणे कोईपण वस्तु मूकवा माटे जे बॉक्सनो उपयोग करता होय, एक बॉक्स एटले के खोखा अने रेखाचित्र एटले के एक बॉक्सनो आकार एने अलग अलग साइज खोलवाथी केवा आकारमां ए जोवा मळे छे एना विशे अभ्यास करीशुं। तो एमां सौ प्रथम जोईए रेखाचित्र। रेखा एटले कोई लीटी, एनाथी बनता जे आकृति होय ए रेखाचित्र। तो एमां जोईए पहेलुं કે નીચે આપેલ કઈ કઈ આકૃતિમાંથી ખોખું બનાવી શકાય। તો એવી કઈ આકૃતિ છે કે જેની સાઈઝ તમે બધી બાજુથી ભેગી કરો તો એક બોક્સ બનાવી શકાય। તો એમાં જોઈએ તો પહેલું, તો પહેલામાં તમે જુઓ તો આ સાઈઝ અને બધી અલગ અલગ સાઈડ તમે ભેગી કરો તો એક બોક્સ બનાવી શકાય છે। તો એમાં આવશે સાચું। ત્યારબાદ બીજામાં બનાવી શકાશે નહીં। ત્રીજામાં તમે જુઓ તો બનાવી શકાય એટલે એમાં આવશે સાચું, અને ચોથામાં ન બનાવી શકાય। હવે કોઈ પણ બોક્સ બનાવવું હોય, બંધ બોક્સ, તો બંધ બોક્સ બનાવવા માટે આપણે જાણીએ છીએ કે ચાર ફરતી બાજુ અને ઉપર અને નીચે કુલ છ બાજુની જરૂર પડે। તો જે આકૃતિમાં છ બાજુ દર્શાવેલી હોય એવી આકૃતિમાં તો તમે સામાન્ય રીતે જુઓ બંધ કરી અને તો એમાં એ બોક્સ બનાવી શકાય। ત્યારબાદ જોઈએ બીજું કે સમઘનને કેટલી બાજુ હોય છે। તો સમઘન એટલે કે એક એવી બંધ ચોરસ આકૃતિ એટલે કે એક બંધ બોક્સ। તો બંધ બોક્સમાં આપણે જોઈએ તો ચાર ફરતી બાજુ, એક ઉપરની બાજુ અને એક નીચેની બાજુ, એમ કુલ છ બાજુઓ એમાં જોવા મળે છે। તો એમાં આવશે સી એટલે કે છ બાજુઓ। ત્યારબાદ જોઈએ ત્રીજું કે સમઘનની દરેક બાજુ ખાલી જગ્યા હોય છે। તો આપણે જોઈએ તો સમઘનની દરેક બાજુઓ ચોરસ હોય એટલે કે ચાર છ ચોરસ બાજુઓ ધરાવતી જે બંધ આકૃતિ જોવા મળે એને સમઘન કહેવાય છે। તો સમઘનની દરેક બાજુઓ કેવી હોય છે? ચોરસ। ત્યારબાદ આગળ જોઈએ ચોથું કે નીચેનામાંથી કઈ આકૃતિમાંથી ખોખું બનાવી શકાશે। તો આપણે ઉપર જોયું એ જ પ્રમાણે કે કઈ કઈ આકૃતિ છે કે જેમાં બોક્સ બનાવી શકાય। તો બોક્સ બનાવવા માટે સામાન્ય રીતે છ બાજુ હોવી જોઈએ અને કોઈ એક બાજુને નીચે રાખી અને ઉપર તમે એવી રીતે બંધ કરો કે જેથી બોક્સ બનાવી શકાય। તો બોક્સ બનાવી શકાય એવી બાજુ જોઈએ તો એ અને એફ, એ બે જ એવી આકૃતિ છે કે જેમાં તમે નીચેની સાઈડ રાખી અને બીજી બાજુને તમે ઉપર બંધ કરતા જાઓ તો એક સમઘન એટલે કે એક બોક્સ બનાવી શકાય। બાકીની બધી બીજી આકૃતિમાં બનાવી શકાતા નથી। ત્યારબાદ જોઈએ પાંચમું કે નીચે આપેલી ગ્રીડમાં બીજી ત્રણ આકૃતિઓ એવી રીતે બનાવો કે જેને વાળવાથી તે સમઘન બને। તો એવી આ તમે આકૃતિ તમે જોઈ શકો છો કે જેથી કરી અને એમાં તમે કોઈ પણ રીતે એક બાજુ નીચે રાખી અને ઉપર ઉપર તમે બાજુઓ વાળતા જાઓ તો ચોરસ બનાવી શકાય। તો એવી એક બે ત્રણ અને ચાર, આવી ત્રણ કે ચાર આકૃતિ તમે બનાવી શકાય। તો આવી રીતે આ બોક્સનો ઉપયોગ કરી અને આવી રીતે આ ચાર આકૃતિઓ બનાવવાની રહેશે। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર છ કે જો ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણા વગરનું ખોખું બનાવવું હોય તો આપણે પાંચ ચોરસવાળા આકારમાંથી બનાવી શકાય। તો સાચું કે ખોટું? તો એમાં આવશે સાચું। તો આપણે આગળ જોયું કે બંધ બોક્સ બનાવવું હોય તો ચાર ફરતી બાજુ અને ઉપર અને નીચે એમ બે બાજુ એટલે કે કુલ છ બાજુઓથી બંધ બોક્સવાળી આકૃતિ બનાવી શકાય છે। હવે ઉપરનું ઢાંકણ વગરનું બનાવવાનું છે તો ઉપરની એક બાજુ કાઢી નાખો તો છમાંથી એક બાદ કરો એટલે કે પાંચ બાજુઓ। તો ખુલ્લું બોક્સ એટલે કે ઢાંકણા વગરનું બોક્સ બનાવવા માટે પાંચ બાજુની જરૂર પડે। તો એ જ આપણને અહીં કીધું છે કે પાંચ ચોરસવાળા આકારમાંથી બનાવી શકાય। તો એમાં આવશે સાચું। ત્યારબાદ જોઈએ સાતમું કે તમારી આસપાસ કઈ કઈ વસ્તુઓ એવી છે કે જે સમઘન આકાર ધરાવે છે તે વસ્તુઓની યાદી બનાવો। તો તમારા ઘરે એવી કોઈ પણ વસ્તુઓ હોય કે જે સમઘન હોય એટલે કે દરેક બાજુ ચોરસ હોય અને છ બાજુઓ હોય અને છ એ છ બાજુથી એ બંધ હોય
समघन बंध आकृति होय एवी वस्तुओं नाम लखवाना छे। तो उदाहरण तरीके आपणे जोईए तो पासो, तो कोई साप सीढ़ी के लूडो रमवा माटेनो जे पासो आवे ए तमे जुओ छो के समघन होय छे। बरफनो टुकड़ो એટલે કે ચોરસ બરફનો ટુકડો હોય એ પણ લઈ શકાય, અને ક્યુબિકનું ઘન, તો આ એવી વસ્તુઓ છે કે જે સમઘન ધરાવે છે એટલે કે સમઘન આકૃતિ છે। આના સિવાયની પણ તમે તમારા ઘરે કોઈ પણ એવી વસ્તુઓ હોય એ વસ્તુઓની યાદીમાં તમે એના નામ લખી શકો। ત્યારબાદ જોઈએ આગળ આઠમું કે નીચે આપેલા આકારમાંથી કયા આકારથી એક બાજુથી ખુલ્લું ખોખું બનશે। તો આપણે આ ઉપર જોયું હતું કે બંધ બોક્સ બનાવવું હતું, તો બંધ બોક્સ બનાવવા માટે છ બાજુ જોઈએ, તો ખુલ્લું બોક્સ બનાવવા માટે પાંચ બાજુ જોઈએ। તો એ પાંચ બાજુઓથી બંધ બોક્સ બની શકે એવી આકૃતિ કઈ કઈ, તો બી સી અને જી આ ત્રણ એવી આકૃતિ છે કે જેને તમે બંધ બોક્સ બનાવી શકો, તે બંધ સોરી ખુલ્લું બોક્સ તમે બનાવી શકો। તો એ કેવી રીતે, તો બીમાં જોઈએ તો આ નીચેની બાજુને નીચે રાખવાની અને એક બે ત્રણ અને ચાર આ ચારે બાજુને ઊભી કરી દો તો ફરતી ચાર બાજુ અને નીચેની આ એક બાજુ એટલે પાંચ બાજુથી બોક્સ બની જાય અને ઉપરની બાજુ ખુલ્લી રહે। તો એ રીતે સીમાં પણ તમે જોઈ શકો કે આ બાજુને નીચે રાખવાની, આ બાજુની સાઈડ ઊભી કરવાની, આ સાઈડ ઊભી કરવાની, અને આ બંને બાજુને તમે ઊભી કરો એટલે આ બાજુ ઉપર આવશે અને આ બાજુ એની પાછળ આવશે, એટલે કે નીચેની એક બાજુ તમે ખુલ્લી રહી શકે। તો એવી રીતે આ બી સી અને જી આ ત્રણ આકૃતિમાં ખુલ્લું બોક્સ બનાવી શકાશે। ત્યારબાદ જોઈએ આગળ કે જોડકા જોડો, એમાં નવ જવાબ। તો એમાં એક કોઈ પણ ભૌમિતિક આકૃતિ આપેલી છે, અમાં બમાં એને ખોલવાથી બનતી આકૃતિ આપેલી છે, તો આ ભૌમિતિક આકારોને ખોલવાથી એની બાજુઓને ખોલવાથી કેવો આકાર દેખાય છે એ આપણે સામે જોડવાનું છે। તેમાં જોઈએ તો પહેલું આપેલું છે પ્રિઝમ, એટલે કે બંને બાજુ ત્રિકોણાકાર ભાગ અને વચ્ચે એક એવો લાંબો ત્રિકોણાકાર ભાગ, તો એને ખોલીએ તો કેવો દેખાય, તો આ વચ્ચેની બાજુ જોઈએ તો પહેલામાં આપણે આવો દેખાય, એટલે કે બંને બાજુના બે ત્રિકોણાકાર ભાગ અને આ ત્રણ બાજુઓની લંબચોરસ ભાગ, આ ત્રણેય બાજુને ભેગી કરી અને આ બે ત્રિકોણાકાર ભાગ એ આ બાજુ અને આ બાજુ એને જોડો તો આવો આકાર બને, તો પહેલામાં આવશે બી। બીજામાં જોઈએ શંકુ, તો શંકુ એટલે કે એમાં જોઈએ તો એ કેવો આકાર ધરાવે છે, તો કે આવો એ રીતે કાપી અને એને આમ તમે આમ ગોળ વાળી દો તો ઉપર અણીવાળો ભાગ અને નીચે આવો ભાગ તમને જોવા મળે। ત્યારબાદ જોઈએ ત્રિકોણાકાર, તો એમાં કયો ભાગ આવશે, તો ત્રીજામાં આવશે એ, તો એ તમે જુઓ તો તમને આવો જોવા મળે કે નીચે તો આ ચોરસ બાજુ અને ફરતી એ ત્રિકોણાકાર બાજુ। ત્યારબાદ આપેલું છે નળાકાર, તો નળાકાર એક લંબચોરસ કાગળ જોઈએ, કાગળને વાળી અને એની બંને બાજુઓને તમે અડાડી દો તો એ આ લંબચોરસ કાગળમાં તેવો નળાકાર બનાવી શકાય, તો ત્રીજામાં આવશે એ અને ચોથામાં આવશે સી। તો આ રીતે આ જોડકા જોડવાના છે। ત્યારબાદ જોઈએ આગળ તેમાં જોઈએ પ્રશ્ન નંબર 10 કે નીચે દર્શાવેલા આકારને ખોલી નાખતા તેની જાળી કેવી દેખાશે તે દોરો। તો આપણે જોયું આગળ કે નળાકાર છે તો એને ખોલો તો આવો લંબચોરસ કાગળ બને, આ બાજુ અને આ બાજુને તમે વાળીને અડાડી દો એટલે આવો નળાકાર તમને જોવા મળે। ત્યારબાદ આપેલો છે એક વસ્તુ કે લંબઘન નથી પણ એ લંબઘન આકારનો જ છે કે જેમાં ચોરસની જગ્યાએ લંબચોરસ બાજુનો ઉપયોગ કરેલો છે, તો આ બાજુને તમે ખોલો તો આ બાજુની ચાર બાજુ અને આ બાજુ અને આ બાજુની જે બાજુ છે એ અહીંયા દર્શાવી છે, તો આવા આકારમાં એને દર્શાવી શકાય। ત્યારબાદ જોઈએ આગળ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જાળી દ્વારા લંબઘન બનશે, તો લંબઘન બનાવવા માટે કઈ જાળીનો ઉપયોગ થશે એ આપણે જોઈશું। તો એમાં આપણે જોઈએ તો લંબઘન બનાવવા માટે દરેક બાજુઓની આકાર એટલે કે ચોરસ હોવો જોઈએ, જો દરેક બાજુઓનો આકાર ચોરસ હોય અને લંબઘનમાં છ બાજુ હોય તો આપણે લંબઘન બનાવી શકીએ। તો એમાં જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુઓ છે, પરંતુ એક અને બે બાજુ લંબચોરસ છે એટલે એમાં પણ લંબઘન બનશે નહીં।
त्यारबाद बी में जो है तो बधी बाजू आ त्रण चार बाजू लंबचोरस है ने बे चोरस है माटे एमा पण लंबघन बनशे नहीं। सी में पण एवी रीते छे के लंबचोरस बाजू है तो एमा पण लंबघन नहीं बने अने डी में पण दरेक बाजुओ लंबचोरस है आ एक बाजू सीवाय एटले एमा पण लंबघन बनशे नहीं। तो 11 मा प्रश्न में जो है तो एक पण बाजू में लंबघन बनशे नहीं एटले के एक पण नहीं एवुं एनो जवाब आवशे एटले के एक पण जवाब आमां आपेलो नथी। त्यारबाद जो है बारनू के नीचे आपेला आकारों ने खोलता मळती जाळी साथे जोड़ो तो एवी रीते जोड़का आपणे जोड़वानो छे। तो पहेलुं छे लंबघन तेनी दरेक बाजुओने तमे खोलो तो दरेक बाजुओ चोरस छे अने छ बाजुए तो ये पहेलुं एटले पहेलामां आवशे ए। त्यारबाद बीजुं जोईए तो लंबचोरस बॉक्स आपेलुं छे तो ए लंबचोरस बाजूवाळुं बॉक्स आपेलुं छे डीमां एटले बीजामां आवशे डी। तीजा में जुए तो एक नीचे की चौरस बाजू और बीजी त्रण त्रिकोणाकार बाजू तो यो भाग आपेलो आपने जुए तो तीजा में आवशे बी। चौथा में जुए तो त्रणे त्रण बाजू त्रिकोणाकार है तो यहाँ आवशे त्रण फरती एक नीचे टोटल चार बाजू त्रिकोणाकार है तो चार चार बाजू त्रिकोण हो चौथा में आवशे ई। पांचमू आग आप जुए तो यह प्रमाण है कि त्रण लंबचोरस बाजुओ अने साइडनी बे त्रिकोणाकार बाजुओ तो एवी छे सी में एटले के पांचमा में आवशे सी। तो आ रीते ए डी बी ई अने सी आवी रीते जोड़का जोड़वाना रहेशे। त्यारबाद जोईए के नक्शो अने वास्तविक चित्र तो आपणे जोईए के कोईपण वस्तु आपणे दर्शावी होय के घरनो नक्शो बनावो होय तो आपणे नक्शामां केवी रीते दर्शावीए छीए અને એ જ વસ્તુ વાસ્તવમાં કેવી હોય છે તો એના વિશેનો આપણે ભેદ સ્પષ્ટ કરવાનો છે કે નકશામાં આવી રીતે હોય છે અને વાસ્તવમાં એ આવું દેખાય છે। તેમાં જોઈએ પ્રશ્ન નંબર 13 કે રાહુલે નવું ઘર બનાવવા માટે અમિતને કહ્યું। અમિતે રાહુલના નવા ઘરનો નકશો રૂપરેખા દર્શાવી બતાવ્યો। અમિતે આપે રૂપરેખા ઉપરથી જણાવો કે રાહુલનું ઘર કેવું બનશે તે યોગ્ય આકૃતિ જોડેના બોક્સમાં સાચું કરી અને જણાવો। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવું મકાન બનાવવાનું હોય કોઈ બિલ્ડિંગ બનાવવાની હોય તો એન્જિનિયર દ્વારા સૌપ્રથમ એનો પ્લાન બનાવવામાં આવે છે એટલે કે પ્લાન એ કાગળ ઉપર બનાવતા હોય છે કે આટલી જગ્યા છે આ જગ્યામાં આટલી જગ્યાનો ઉપયોગ કરીને આપણે આવા પ્રકારનું બિલ્ડિંગ બનાવવાનું છે તો એમાં રૂમ કઈ જગ્યાએ રાખવા કઈ જગ્યાએ રસોડું રાખવું કઈ જગ્યાએ રૂમમાં કઈ જગ્યાએ બારી મૂકવી કઈ જગ્યાએ બારણા રાખવા એ બધો જ પ્લાન એ તૈયાર કરવામાં આવતો હોય છે। તો એ પ્લાન કેવો હોય છે અને વાસ્તવમાં જ્યારે મકાન બને ત્યારે વાસ્તવમાં કેવું દેખાય છે તો એના વિશે આપણે જોઈએ। તો આ એક નકશો આપેલો છે હવે આ નકશા ઉપરથી આપણે જોવાનું છે કે આમ એ કે બી એમાંથી કયો નકશો છે। તો નકશામાં જોઈએ તો એ આકારનું એક મકાન છે તો એ આકારનું મકાન આપણને આપેલું છે એમાં। હવે જે અહીંયા આ સફેદ ભાગ દર્શાવવામાં આવ્યો છે એ બારી અને બારણાનો ભાગ દર્શાવેલો છે તો એવો ભાગ શેમાં છે તો આપણે જોઈએ છીએ કે એમાં અહીંયા બે બારી છે તો આ બે એક બારી અને આવો જે ત્રિકોણાકાર ભાગ આપેલો છે એ બારણા છે તો એક અને બે બારણા અને બે બારણાની આજુબાજુમાં જુઓ તો એક બે ત્રણ અને ચાર એમ કુલ ચાર બારીઓ। તો આવી રીતે આ નકશો આપેલો છે તો એક અને બે બારણા તો એક અને બે બારણા એ બારણાને આવી રીતે દર્શાવાય હવે બારીમાં જોઈએ તો એક અને બે બારી તો એક અને બે બારી હવે પાછળના ભાગનું ચિત્ર આપણે દોરી શકતા નથી પરંતુ વાસ્તવમાં પાછળની બાજુ પણ એક અને બે એટલે કે અહીંયા અને અહીંયા પણ એક બે બારીઓ છે તો સાચું આવશે એ। તો આ નકશો અને નકશા ઉપરથી જોવા મળતું આ વાસ્તવિક ચિત્ર। ત્યારબાદ આગળ જોઈએ કે બેલાએ એક ફાર્મ હાઉસ ખરીદ્યું છે તેની રૂપરેખા મુજબ તેના વાસ્તવિક ચિત્ર પર બારી બારણા બનાવો। તો આપણે આગળ જોયું કે જ્યાં ત્રિકોણાકાર ભાગ આપેલો છે એ બારણા છે અને આવા જે એમ આકારના જે ભાગ આપેલા છે એ બારી છે તો અહીંયા બારણું છે તો બારણાને ત્યાં લંબચોરસ ભાગમાં આપણે અહીંયા દર્શાવવાનું। ત્યારબાદ એક બે ત્રણ અને ચાર બારી આપેલી છે પરંતુ આ બાજુની બારી આપણે અહીં બાજુ દર્શાવેલી નથી એટલે એમાં દર્શાવી શકાશે નહીં હવે આ બાજુની
जे बारी छे आ ये पण आपणे अहीं आ बाजूमां दर्शावी शकीए नहीं, मात्र बे ज बारी एटले के आ बाजूनी बे बारीओ रही एने आपणे आवी रीते अहीं दोरवानी रहेशे ने अहीं आवी रीते बारी दोरी अने आ चित्र पूर्ण करवानुं थशे। त्यारबाद जोईए आगळ के समघननું વાસ્તવિક ચિત્ર, એટલે કે સમઘન તો આપણે બનાવીએ છીએ પણ એનું વાસ્તવિક ચિત્ર કેવું હોય છે, તો અહીં એક આકાર આપેલો છે અને દરેક બાજુઓ પર અલગ અલગ ડિઝાઇન આપેલી છે। હવે સમઘન બનાવવો હોય તો એનો વાસ્તવિક આકાર કેવો બનશે એ આપણે જોવાનું છે। તો સમઘનમાં આપણે જોઈએ તો કેવી રીતે જોવા મળશે, તો હવે આપણે જોઈએ કે સમઘન કેવી રીતે બનાવશું। તો આપણે કોઈ એક બાજુને નીચે રાખીએ, तो आ बाजू ने नीचे राखी त्यारबाद आ बाजू ने ऊबी करिए, एटले के आ साइडनी बाजू पची आ एनी आ साइडनी बाजू आवशे अने आ रही एनी ओली साइडनी बाजू अने आ जे वचमां त्रिकोण एटले के चौरस आकारनो जे भाग आपेलो छे एने भेगू करिए तो ऊपरनी बाजू आवे अने आ बाजू रही आपणे नीचे जोवा मळशे। तो ऊपरनी बाजू चौरस आकार आवे अने साइडमां आ बाजू अने आ क्रॉसवाड़ी बाजू आए एवं आकार हो अपने वास्तविक समघन बन से। तो ये आकार अपने जुए तो यहाँ जवा है कि ऊपर बाजू आने ऊबी लीटीवाड़ो आ क्रॉसवाड़ी बाजू ये बे बाजू तरीके जड़े मैं वास्तविक चित्र बन सचू आम। त्यारबाद जो आग के केव देखाशे वहीं जो है 16 प्रश्न नंबर 16 के आपेली खुला पासानी रचना परथी बनता पासाने ओळखो अने तेना फरते गोळ करो। तो एमां आपणे जोईए तो एमां जोईए तो आवी खुली बाजुओ करी अने एक पासोनुं चित्र आपेलुं छे। तो पासामां तमे जुओ तो आवी एक थी छ सुधीना अंको दरेक बाजू पर लखेला होय छे अथवा तो टपका होय छे। तो एक बाजू बे त्रण चार पांच अने छ छ बाजुओ छे अने एने खोलवामां आवी छे अने एने भेगी करीए तो केवी रीते जोवा मळे। तो पासामां तमे जुओ तो सामसामेनी बाजुनो सरवाळो हमेशा 7 थाय। तो आपणे जोईए के केवी रीते बने, तो छ बाजुओवाळी साइड तमे नीचे राखो अने अहींयाथी ने अहींयाथी आ बे साइडने ऊभी करो तो ऊपर 6 ऊपर सामे 1 आवे, आ 2 सामे 5 आवे अने 4 सामे 3 आवे। तो आ रीते तमे करो तो संपूर्ण पासो बने। तो ऊपरनी साइड 2 आवे, साइड में 3 आवे एवी बाजू कई छे, तो ऊपर 2 अने नीचे साइड में 3 वाली 1 बाजू छे। हवे साइड में 3 भाग छे एने आपणे नीचे लईए आ 3 बाजू वाळो अने अहींयाथी ऊभू करीए अने आ साइड ऊभी करीए तो 1 सामे 6, 2 सामे 5 अने 3 सामे 4 आवी जाय छे, एटले के 3 बाजू वाळो साइड नीचे राखो तो कौन चाले। तो ऊपर साइड 4 आए एवं कई आकृति में जो मे तो एवं आम तो 1 और 4 नंबर की 2 आकृति एवं है कि जेमा तमे संपूर्ण रीते साचो पासो बनावी शको। बाकी 2, 3 और 5 जे चित्र आपेलू है ये प्रकार पासो बनावी शकाय नहीं, एम आने 4 एट्ले कि 1 और 4 नंबर की जे आकृति है यहाँ तमे बनावी शको। तो 1 और 4 नी फरते गोल राउंड करवानो रहेशे। त्यारबाद जो आगळ प्रश्न नंबर 17 के अहीं दीवासळीनी पेटीओथी एक पुल बनावेल छे अने तेने बाजुएथी सामेथी अने ऊपरनी तरफथी जोता ए केवा देखाशे तेना चित्रो आपेला छे अने आपेली खाली जग्यामां जे ते बाजु लखो। तो आपणे नाना हता त्यारे आवी रमत रमता हता के खाली बाकस होना बॉक्स ने भेगा करता था अने आवी तेने अंदर थी एक बॉक्स बहार काढी अने आवी ते जोड़ता था अने पछी आवी ते नीचे स्तंभ बनावीने ऊपर आवी ते आड़ी रीते ए लाइन मूकी अने पुल बनावता था। तो आवी रीते एक पुल बनावेलो छे। हवे पुल ने बाजुए थी सामे थी अने ऊपर थी जोता केवो देखाशे ए जोईए। तो आ चित्र केवुं छे तो आपणे जोईए तो एने बाजुए थी जोईए एवुं देखाय छे, एटले के आ बाजू थी अने आपणे जोईए तो आ सामेनी बाजू ने ऊपरनी बाजूनी आ धार जोवा मळे। तो आ पेलू चित्र आपेलू छे बाजूएथी जोता आपणने आवुं जोवा मळशे। त्यारबाद आपेलू छे आ विभाग एटले के एक स्तंभ आपेलो छे अने ऊपर सफेद भाग छे, तो आ सफेद भाग अने एक स्तंभ एटले के ए जोईए तो एने सामेथी जोता आपणने एवुं देखाय छे, तो एमां आवशे सामेथी जोता। त्यारबाद आ भागमां जुओ तो ऊपरनी बाकस ज खाली देखाय छे, एटले के ऊपरनो भाग ज आपणने जोवा मळे छे।
तो ऊपरनो भाग એટલે કે એને જોઈએ તો ઉપરથી જોતા આપણે આવું ચિત્ર જોવા મળે છે। तो पहला में आवशे बाजुएथी जोता, बीजा में आवशे सामेथी जोता अने त्रीजा में आवशे ऊपरथी जोता। तो आ रीते आ बाजुएथी कई बाजुएथी तमे जुओ छो एनुं निरीक्षण करी शके। त्यारबाद जोईए प्रश्न नंबर 18 के आपेल मॉडल ने ऊपरथी जोता देखाता चित्रना बॉक्स में टी तथा बाजुएथी जोता देखाता चित्रना चौरस में एस लखो। એટલે ઉપરથી દેખાઈને ટી અને બાજુથી દેખાઈમાં એસ। તો એક આપણે અહીં આકૃતિ આપેલી છે, હવે આ આકૃતિને ઉપરથી જુઓ તો તમને સંપૂર્ણ ભરેલું હોય એવું જ લાગશે, પરંતુ અહીં જે ખાલી જગ્યા તમને એક એક લાઈન દેખાય છે એ લાઈન તમને ખાલી હોય એવું દેખાશે નહીં। એટલે ઉપરથી તમે જુઓ તો સંપૂર્ણ બોક્સ ભરેલું હોય એવું જ દેખાશે। તો એવું કેમાં થશે? તો કે આકૃતિ નંબર 1માં આવી આ કે આ તમને જોવા મળશે નહીં। पछी चित्र ने बाजुए थी जुओ, एटले के कोई पण बाजुए थी जुओ तो पण तमने आ बाजु थी तमे जोशो तो पण ए तमने संपूर्ण भरेली होय एवुं देखाशे। एटले के कोई पण बॉक्स वच्चे खाली छे एवुं तमने देखाशे नहीं। तो सामेथी जुओ के ऊपरथी जुओ तो ए संपूर्ण चौरस होय एवुं ज आपणने आकृति जोवा मळशे। तो ए एकमात्र आकृति आपेली छे एमां, तो એમાં જ આવશે ટી અને એસ બંને। એટલે કે ઉપરથી જુઓ, સાઈડમાંથી જુઓ, નીચેથી જુઓ કે કોઈ પણ બાજુથી તમે આ આકૃતિને જોશો તો તે સંપૂર્ણ ચોરસમાં જ જોવા મળશે। તો એમાં આવશે એ, એટલે એ ચોરસમાં લખવાનું ટી અને એસ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 19 કે નીચે આપેલા तो એમાં જોઈએ કે નીચે આપેલા ઘન ચિત્રને ઉપરથી બાજુએથી અને સામેથી જોતા તે કેવું દેખાશે તે દોરો। હવે આપણને ઉપર એક ચિત્ર આપ્યું હતું કે એ કઈ બાજુથી દેખાય એ સાઈડનું નામ લખવાનું હતું। હવે ચિત્ર ઉપરથી કેવું દેખાય છે એ આપણે એની ડિઝાઇન દોરવાની છે। તો એક ટી આકારમાં એક વસ્તુ આપેલી છે, હવે જે આપેલું ઉપરથી જોતા તો ઉપરથી તમે જુઓ તો આ બાજુ અને આ બાજુ દેખાય, એટલે કે સંપૂર્ણ ટી દેખાય। तो ऊपर थी जोता तमने ए आवा आकार में जोवा मळशे। त्यारबाद जोईए बाजुए थी, तो बाजुए थी आपेलू छे कई बाजू, तो बाजुए थी आ बाजू। तो आ बाजू थी तमे जुओ तो खाली आ साइड ज जोवा मळशे, एटले 1 2 3 4 अने 5 बॉक्स ज जोवा मळशे। तो सीधी लीटी में एटले के सीधी लाइन में ए जोवा मळशे, तो बाजुए थी जोता आवुं देखाशे। त्यारबाद जोईए के सामे थी जोता, तो सामे थी एटले के अहींयाथी आपणे कीधेलू छे, અહીંયાથી તમે જુઓ તો આ લાઇનનું આ એક બોક્સ, આ આડી લાઇનનું આ આગળનું અને આ એટલે કે કુલ એવા 3 બોક્સ દેખાશે, અને ત્રણે ત્રણ બોક્સ આપણને એક જ લાઇનમાં જોવા મળશે। તો એ આપણને આવી રીતે જોવા મળશે। તો આવી રીતે આ ત્રણે ત્રણ આકાર આપેલી ખાલી જગ્યામાં દોરવાના રહેશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 20 કે દિવાસળીની મદદથી અહીં આપેલ મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો। તો આપણે એ વાસ્તવિક એક ચિત્ર આપેલું છે, ઉપરથી જોતા આવું દેખાય, સામેથી જોતા આવું દેખાય અને બાજુથી જોતા આવું દેખાય। તો આ બધી વસ્તુને ભેગી કરી અને એક મોડલ કેવું બને છે જોઈએ। તો એ કેવી આકૃતિ જોવા મળશે? તો આવા પ્રકારની આકૃતિ જોવા મળશે। તો આવા પ્રકારની આકૃતિ નીચેની આ જગ્યા આપેલી છે એમાં દોરવાની રહેશે। હવે ત્યારબાદ જોઈએ કે આ મોડલ બનાવવા માટે દિવાસળીની કુલ ખાલી જગ્યા પેટી જોઈશે। તો કેટલી પેટી જોઈએ? તો દરેક બાજુની ગણતરી કરીએ તો આપણને એમાં જોઈએ તો 11 પેટી જોઈશે, એટલે કે આવું મોડલ બનાવવા માટે ટોટલ 11 પેટીની જરૂર પડશે। ત્યારબાદ આગળ જોઈએ કે નીચેના મોડલને ઉપરથી જોતા કેવું દેખાશે તે દોર। તો ઉપરથી જોઈએ કે આ મોડલને તો આ બે બાજુ આડી છે અને બે બાજુ ઊભી છે, તો ઉપરની બે ભાગ અને આ નીચે અને આ ઊભી લાઇનનો એક ભાગ, એટલે કે આપણને ટોટલ 3 બાજુ જોવા મળશે અને એ આવી રીતે એલ આકારમાં આપણને 3 બાજુઓ જોવા મળશે। તો આવો આકાર અહીં આપેલી ખાલી જગ્યામાં દોરવાનો રહેશે। ત્યારબાદ આગળ જોઈએ કે નીચેના મોડલને સામેથી જોતા કેવું દેખાશે તે દર્શાવો। તો જુઓ તમે એક અહીં મોડલ આપેલું છે અને મોડલ સામેથી, તો આ બાજુથી જોતા કેવું દેખાશે? તો આ નીચેના 3 ભાગ અને આ ઉપરના 2 ભાગ, એટલે કે આવા કુલ 5 ભાગ તમને જોવા મળશે।
तो पांच भाग आपेला है तो एम अपने जवाब मे तो यहाँ आपेला है यहाँ आवशे साचो। बी में जो तो बे चार ने त्रण सात भाग आपेला है। सी में जो तो बे चार ने त्रण सात भाग आपेला है। अने डी में बे चार ने पांच भाग आपेला है पर भाग आपेलो अपने आ बाजू करता ऊंधी साइड दर्शात हो भाग जवाब मे आवा प्रकार एल आकार भाग अपने आम जवाब मे एम आवशे साचो। तो विद्यार्थी मित्रों अहीं आपणे आपणुं चेप्टर करीए छीए। जय हिंद, जय भारत।